હવે જો ત્રણ નોંધ આપણે આગળ કહી, હવેની જે નોંધો બધી આવશે ચોથી નોંધથી લઈને છેલ્લે સુધી, એમાં જુદી જુદી વિદ્યુત રચનાઓ માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો છે. જોકે આપણી ટેક્સ્ટબુકની અંદર એક બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવેલું હતું, પછી વિદ્યુત ડાયપોલ હોય તો તેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવ્યું હતું, પછી વિદ્યુત ભારનું અસતત વિતરણ, વિદ્યુત ભારનું સતત વિતરણ, તેના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આપણે મેળવ્યા હતા, પછી વિદ્યુત ભારિત ગોળીય કવચ હોય એનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવ્યું હતું. એટલે પાંચ રચનાઓ હતી, એના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આપણી પાસે આપણી ટેક્સ્ટબુકની અંદર સાબિતી સાથે થિયરી આવી. પણ વિદ્યુત ભારિત અનંત લંબાઈનો તાર હોય, પરિમિત લંબાઈનો તાર હોય, વિદ્યુત ભારિત સમતલ હોય તો એના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં નથી. એટલે જુદા જુદા પ્રકારની રચનાઓ હોય છે વિદ્યુત ભારિત રચનાઓ, એને લીધે જે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું થાય એના માટેના સૂત્ર હું તમને તૈયાર કરાવું છું. એ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાના છે, સાબિતીની આપણે જરૂર નથી. હવે મેં જો ચોથી નોંધ મેં અત્યારે સામે લખી છે, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મારે મેળવવું છે. તો આ તો ટેક્સ્ટબુકની અંદર આપણી આગળ પ્રશ્ન છે જ, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો પ્રશ્ન આપણી પાસે છે અને સૂત્ર એ છે. જો આ કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય, નામ આપી દઉં કેપિટલ ક્યુ, અને બિંદુવત વિદ્યુત ભારથી સ્મોલ આર અંતરે આવેલું એક અહીંયા પી બિંદુ લઈ લો, તો પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન તમારે જોતું હોય તો આનું સૂત્ર આપણે ટેક્સ્ટબુકની અંદર મેળવી ગયા, કે ક્યુના છેદમાં સ્મોલ આર, અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો એ પહેલાં ચેપ્ટરની અંદર આવી ગયું, કે ક્યુના છેદમાં શું આવતું હતું, તો કે આર સ્ક્વેર. રેડી? એટલે કોઈ પણ જગ્યાએ બિંદુવત વિદ્યુત ભાર તમને આપી દે અને એનાથી સ્મોલ આર અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું તમને કહે, તો વી બરાબર કે ક્યુના છેદમાં આર સૂત્ર મૂકી દેવાનું. કે એટલે 9×10⁻૯, ક્યુ એટલે આ બિંદુવત વિદ્યુત ભાર, એનું જે મૂલ્ય હોય મૂલ્ય, અને આ સ્મોલ આર એટલે બિંદુવત વિદ્યુત ભારથી જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું હોય તેનું અંતર મૂકીને સાદુરૂપ આપી દઉં એટલે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન તમને મળી જશે. બીજો, વિદ્યુત ભારનું રેખીય વિતરણ, આ ટેક્સ્ટબુકની અંદર નથી, બરાબર, ટેક્સ્ટબુકની અંદર આવો પ્રશ્ન નથી આપ્યો. આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનો પ્રશ્ન તો આપ્યો હતો. જો આનું સૂત્ર શું થશે, આ વિદ્યુત ભારનું રેખીય વિતરણ એટલે માની લો કે આ તાર હોય એના ઉપર વિદ્યુત ભારનું વિતરણ કરેલું, બરાબર, તાર ઉપર, આ તાર ઉપર વિદ્યુત ભારનું વિતરણ કરો એટલે રેખીય વિતરણ થયું. માની લો કે તારની લંબાઈ સ્મોલ એલ છે અને આ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા છે, એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈમાં વિદ્યુત ભાર, બરાબર, લેમડા જેટલો છે. હવે આવો વિદ્યુત ભાર ધરાવતો કોઈ પણ તાર હોય, પરિમિત લંબાઈનો તાર છે, તારની લંબાઈ એલ જેટલી છે, તો આના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય જ, બસ સ્થિર વિદ્યુત ભાર છે આ તાર ઉપરનો, તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એવું હોય અને વિદ્યુત સ્થિતિમાન એવું. તો મારે તો અત્યારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તૈયાર કરવું છે. તો માની લઉં કે આ તાર છે નેથી સ્મોલ આર જેટલા અંતરે આવેલું કોઈ પણ બિંદુ, તો અહીંયા મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો જો આ તારના છેડો જોડી દઉં છું, બિંદુ અને તારનો એક છેડો અને બિંદુ અને તારનો બીજો છેડો, આ જોડી દીધું, આ બાજુનો જે ખૂણો બને ને આલ્ફા નામ આપું, આ બાજુનો ખૂણો બને ને બીટા નામ આપું, અને જ્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે એ બિંદુને પી નામ આપું છું. તો આ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુ એટલે તારથી આર જેટલા લંબ અંતરે આવેલું બિંદુ, એ તો આ બાજુ હોઈ શકે લંબ અંતરે, અથવા તમારી બાજુ લંબ અંતરે હોય, બધી બાજુ ટૂંકમાં આર જેટલા લંબ અંતરે આવેલું બિંદુ હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવે તેનું સૂત્ર આ પ્રકારનું લખવું, લેમડાના છેદમાં 2π ε₀, પછી લોગ π
आधार तरीके ई, पछी काउंस में वर्गमूल में आर स्क्वेर प्लस एल स्क्वेर माइनस एल छेद में वर्गमूल में आर स्क्वेर प्लस एल स्क्वेर अने प्लस एल अने काउंस पूरो बराबर। विद्युतस्थितिमान सूत्र आ प्रकार एमां लेमडा एटले आ तार उपर विद्युतभार की रेखीय घनता, पछी एप्सिलॉन जीरो की किंमत आपणे ख्याल छे, आधार तरीके ई छे, दस आधार में फेरा हो तो 2.303 वडे गुणवू पड़शे, पछी आर एटले जे बिंदुए विद्युतस्थितिमान मेळवानुं छे ए बिंदुनुं तार थी लंब अंतर छे आर, अने एल एटले तारनी लंबाई छे। बीजुं जो आवी ज रीतना आ तो परिमित लंबाईनो तार छे, आ अनंत लंबाईनो तार होय, बे बाजू अनंत सुधी विस्तरेलो, एना उपर विद्युतभारनुं वितरण करेलुं होय बराबर, लंबाई अनंत छे अने विद्युतभारनी रेखीय घनता आना उपर हुं लेमडा लईश, तो आ अनंत लंबाईना तारथी आर जेटला लंब अंतरे आवेलुं पी बिंदु होय तो पी बिंदु उपर विद्युतस्थितिमान तमने मेळवानुं कहे तो सूत्र आटलुं आवशे, लेमडाना छेदमां 2 पाई एप्सिलॉन जीरो पछी लॉग ई अने आया वर्षे खाली आर बराबर, खाली आर एटले आ विद्युतभारनुं रेखीय वितरण होय एटले के तार उपर विद्युतभारनुं वितरण करेलुं होय तेना विद्युतस्थितिमानना सूत्र टूंकमां आ प्रकारना छे। डायरेक्ट एमसीक्यू पूछी हके, आवुं कई हके कि परिमित लंबाईनो एल लंबाईनो तार होय तो तारथी आर जेटला लंब अंतरे आवेला पी बिंदु पर विद्युतस्थितिमान खाली जग्या होय बराबर, तो विद्युतस्थितिमान आटलुं कदाच ज्ञात किंमत आपे बराबर, परिमित लंबाईनो तार होय एना उपर बधी ज्ञात किंमत तमने आपी दी अने विद्युतस्थितिमान मेळवानुं कहे तो सूत्र तमने याद होय तो आमां डायरेक्ट किंमत मूकी देवो तो सीधो विद्युतस्थितिमान तमने मळी जशे। रेडी, टेक्स्टबुकमां सूत्र नथी तारवाळा सूत्र, पण छतां मैं तमने तैयार करावेला है जेथी करीने के एमसीक्यूमां जरूर पड़े, अरे टेक्स्टबुकमां तो जरूर नहीं पड़े पर एमसीक्यूमां जरूर पड़शे, तमारे नीट अने जेडब्ल्यूना एमसीक्यू सोल्व करशो त्यारे सूत्रोनी जरूर पड़शे तो निय काममां आवशे। पछी जो हवे विद्युतभारित रिंग आवी, मानी लो के एक आर त्रिज्यानी, आ त्रिज्या है कैपिटल आर, अने विद्युतभारित रिंग आ रिंग उपर बधी जग्या उपर विद्युतभार टूंकमां पथरायेलो, आ विद्युतभारित रिंग होय आई टेक्स्टबुकनी अंदर थियरी नथी पण एमसीक्यूमां जरूर पड़शे। आवी रिंग होय तो रिंगनी अक्ष उपर एक संतरे आवेलुं कोई पण पी बिंदु होय, आ मानी लो के रिंग उपरनो टोटल विद्युतभार कैपिटल क्यू छे बराबर, तो एक संतरे एनी अक्ष उपर एक संतरे आवेलुं कोई पण बिंदु होय तो आ बिंदु उपर विद्युतस्थितिमान के क्यू वर्गमूळमां आर स्क्वेर प्लस एक्स वर्ग एटलू लेव, के एटले 9 × 10⁻⁹ एम के सेकम, कैपिटल क्यू एटले रिंग उपरनो कुल विद्युतभार, कैपिटल आर एटले रिंगनी त्रिज्या अने एक्स एटले जे बिंदुए विद्युतस्थितिमान मेळवशे रिंगना केन्द्रथी अंतर। रेडी, एटले आ चार अत्यारे मैं त्रण रचनाओ तमने कीधी, ओम त्रण छे ओम चार छे, एक बिंदुवत विद्युतभार एना विद्युतस्थितिमाननुं सूत्र मैं तमने करायुं, पछी परिमित लंबाईनो विद्युतभारित तार होय एना विद्युतस्थितिमाननुं सूत्र आव्युं, पछी अनंत लंबाईनो विद्युतभारित तार होय तो एनुं विद्युतस्थितिमाननुं सूत्र आव्युं, अने विद्युतभारित रिंग होय तो एना विद्युतस्थितिमाननुं सूत्र आव्युं। रेडी, आजे तो आवी घणी बधी रचनाओ छे जे आगळ टूंकमां आना पछीना विडियोनी अंदर टूंकमां आपणे आ बीजी रचनाओ छे एना विद्युतस्थितिमानना सूत्र आपणे जोशुं। रेडी, आ अत्यारे आ त्रण याद राखजो, बिंदુવત विद्युतभार, पछी विद्युतभारनुं रेखीय वितरण अने विद्युतभारित रिंग तेना विद्युतस्थितिमानना सूत्र तमारे याद राखवा जोशे। हालो, आ अत्यारे 6 નોંધો ત્યાં કમ્પ્લીટ કરું।